મિત્રો, ધોરણ 11 ત્રિકોણમિતીય વિધેયો એનો સૌથી અગત્યનો મુદ્દો. રૂબરૂમાં હોય તો આ મુદ્દો સમજવાની બહુ જ મજા આવે, પણ વિડીયોમાં થોડી તકલીફ પડે. પૂરેપૂરું ધ્યાન અહીંયા આપજો. એકમ વર્તુળ, ત્રિકોણમિતિનો અગત્યનો મુદ્દો એકમ વર્તુળ. એક એકમ ત્રિજ્યા, ઉગમ બિંદુ કેન્દ્ર. એક એકમ ત્રિજ્યા, ઉગમ બિંદુ કેન્દ્ર. આ વર્તુળની ત્રિજ્યા એક એકમ છે. તમે અહીં 0 0થી શરૂ કરો. આ એકમ વર્તુળ પર કોઈ પણ બિંદુ લો. અહીં ત્રિજ્યા એક એકમ હોવાથી આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષની ઋણ દિશા છે. આ ધન દિશા, આ ઋણ દિશા. આ વાય અક્ષની ધન દિશા, વાય અક્ષની ઋણ દિશા. અહીંયા અંતર એક્સ અક્ષ ઉપર એક એકમ આવ્યા તો મારે આ બિંદુ એના યામ લખવા હોય તો આટલું અંતર એક એકમ આવ્યા, એક્સ અક્ષ ઉપર વાય યામ હંમેશા 0 હોય. યાદ છે બધાને? એક્સ અક્ષ ઉપર વાય યામ હંમેશા 0 હોય એટલે બિંદુ એના યામ શું મળી જાય તમને? 1 0. શું મળી જાય? 1 0. હવે અહીં એક્સ યામ 1, વાય યામ 0, તો આ બાજુ એક્સ અંતર એક એકમ જ હોય ત્રિજ્યા, પણ ઋણ દિશા એટલે માઇનસ થાય, -1 0 યામ. એ જ રીતે વાયક્ષ ઉપર લખો ત્યારે વાયક્ષ ઉપર એક્સ યામ 0, અંતર એક એકમ છે એટલે વાય અંતર એક એકમ થયું એટલે યામ 0 1 થાય. યામ શું થાય? 0 1 થાય. એ જ રીતે નીચે ઋણ વાયક્ષની દિશામાં આવો તો યામ 0 -1 થાય. હવે એકમ વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોય, આ બિંદુઓમાં એક્સ યામ એ કોસનું મૂલ્ય દર્શાવે અને વાય યામ એ સાઇનનું મૂલ્ય દર્શાવે. એક્સ યામ કોનું મૂલ્ય દર્શાવે? કોસનું, અને વાય યામ સાઇનનું મૂલ્ય દર્શાવે. હવે આ છેડા પરની કિંમતો સમજવાનો પ્રયત્ન કરીએ. એકમ વર્તુળમાં આખું વર્તુળ તમે ફરો એટલે કેટલી લંબાઈ થાય? વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ કેટલો? 2πr. વર્તુળનો પરિઘ કેટલો? 2πr. પણ આ વર્તુળની ત્રિજ્યા કેટલા એકમ છે? એક એકમ. તો આરની જગ્યાએ એક એકમ મૂકો તો વર્તુળની લંબાઈ કેટલી થઈ? 2π. તો આ વર્તુળમાં તમે અહીંયાથી શરૂ કરીને આખું રાઉન્ડ ફરો તો 2π અંતર થાય. કેટલું અંતર થાય? 2π. અહીં આ અક્ષો આ વર્તુળનું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. કેટલા ભાગમાં વિભાજન કરે છે? 4 સમાન ભાગમાં. આ 4 ભાગને ચરણ કહેવાય. શું કહેવાય? ચરણ. આ પ્રથમ ચરણ, કાલી ચરણ ને એવું નહીં આવે. હા, આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. તો અહીં આખું વર્તુળ 2π, આ અક્ષ વર્તુળનું 4 સમાન ભાગમાં વિભાજન કરે. હવે 2π ભાગ્યા 4 કરો તો આટલી લંબાઈ તમને ખબર પડે. શું કરવાનું? 2π ભાગ્યા 4 કરો. 2π ભાગ્યા 4 જે હું બોલું ને તમારે સાઈડમાં ગણતરી કરવાની, બરાબર, તો કંઈક ખબર પડશે. હું ગણતરી કરવા જઈશ તો પેજ આમામામ થશે. એટલે 2π ભાગ્યા 4 કરો તો કેટલા થાય? π/2. તો આની લંબાઈ અહીં 0થી શરૂ કરો તો 0થી π/2 આવી ગયું, પહેલું π/2. હવે એટલું યાદ રાખી લો, દરેક ચરણનું અંતર π/2 છે. દરેક ચરણનું અંતર કેટલું છે? π/2. તો અહીં π/2, બીજા π/2 ઉમેરો એટલે અહીંયા આવી જાઓ. π/2 + π/2 કરજો ગણતરી. હો, π/2 + π/2 એટલે π થશે. એમાં બીજા π ઉમેરો, π/2 એટલે અહીંયા આવી જાઓ. આટલું એક ચરણ થયું ને ઉમેરવાનું. તો π + π/2 કરો, કેટલા આવ્યા? કરો પહેલા π + π/2 પછી અહીં જુઓ. π + π/2 કરો તો 3π/2 આવે. કેટલા આવે? 3π/2. 3π/2માં બીજા π/2 ઉમેરો એટલે 2π આવે. કેટલા આવે ભાઈ? 2π આવે. હવે એક રાઉન્ડ ફર્યા એટલે 2π થઈ ગયું. હજુ બીજો રાઉન્ડ ફરી શકો. 2π માં π/2 ઉમેરો. ગણજો, હવે વારે ઘડી યાદ નહીં કરાવું. 2π માં π/2 ઉમેરો તો 5π/2. 5π/2 માં π/2 ઉમેરો તો 3π.
थ्री पाई में पाई बाय टू उमरो तो सेवन पाई बाय टू, एम पाई बाय टू उमरो तो फोर पाई, फोर पाई में पाई बाय टू उमरो तो नाइन पाई बाय टू, एम पाई बाय टू उमरो तो फाइव पाई, एम पाई बाय टू उमरो तो अगियार पाई बाय टू, एम पाई बाय टू उमरो तो सिक्स पाई। तो आ रीते जेम जेम फरो एम थीटा नु मूल्य वधतु जाए। कई दिशा में फरीए जे आपणे? आ विषम घड़ी दिशा में। विषम घड़ी दिशा में थीटा हमेशा प्लस थाय, थीटा हमेशा शू थाय? प्लस थाय। हवे आपणे आ दिशा में फर्या, थीटा प्लस थतो ज रह्यो थतो ज रह्यो। हवे छेड़ा उपर केवी किंमत आवी? जो अहींया एक्स अक्षनी धन दिशा वाला छेड़ा उपर बधा युग्म पाई आव्या, जीरो टू पाई फोर पाई सिक्स पाई एट पाई केवा आव्या? बधा युग्म पाई। अने आ बाजू बधा शू आव्या? अयुग्म पाई। पाई थ्री पाई फाइव पाई सेवन पाई बधा केवा आव्या? अयुग्म पाई। हवे उपरना छेड़ा जो एमा पाई बाय टू आवे छे। શું આવે છે? પાઈ બાય ટુ। પણ એક પાઈ બાય ટુ અહીંયા છે, ત્રણ અહીંયા છે, યુગ્મ પાઈ બાય ટુ કોઈ દિવસ ના હતા। પાઈ બાય ટુ હંમેશા અયુગ્મ હોય, નહીતર યુગ્મ કરવા જાઓ તો છેદ ઉડી જાય, તો પાઈ વાળું થઈ જાય, આ બંનેમાંથી એક થઈ જાય। તો અહીંયા બધાના સહગુણક અયુગ્મ હશે, પણ એક ત્રણ પાંચ સાત એ રીતે છે। ટૂંકમાં ચાર ચારનો તફાવત છે। કેટલાનો તફાવત છે? ચાર ચારનો। અહીં એક પાઈ બાય ટુ હતું, પછી ફાઈવ પાઈ બાય ટુ આવે, પછી નાઇન પાઈ બાય ટુ આવે, પછી તેર પાઈ બાય ટુ આવે, અને નીચે શું આવશે? ત્રણ પછી ચારનો ડિફરન્ટ, ત્રણમાં ચાર ઉમેરો, સાત, સાતને ચાર અગિયાર, અગિયારને ચાર પંદર, આ રીતે ગાડી આગળ ચાલે। હવે આનો બીજો ઉપયોગ, અહીં છેડા ઉપર જે જે મૂલ્યો તમને દેખાય છે એના ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો તમે શોધી શકો છો। દાખલા તરીકે હું તમને એમ કહું કોસ સેવન પાઈ બાય ટુ નું મૂલ્ય કેટલું થાય? કોનું? કોસ સેવન પાઈ બાય ટુ। તો કોસ સેવન પાઈ બાય ટુ ક્યાં આવે પહેલાં એ જોવું પડે। આવી રહ્યા સેવન પાઈ બાય ટુ, આ છેડા ઉપર આવે। હવે કોસનું મૂલ્ય જોવું, કોસ એટલે એક્સ, એમ મેં કીધું હતું, તો કોસ સેવન પાઈ બાય ટુ શું થઈ ગયા? ઝીરો। શું થઈ ગયા? ઝીરો। હું તમને એમ કહું સાઇન સેવન પાઈ, સાઇન સેવન પાઈ, સેવન પાઈ એટલે અહીંયા આવે સેવન પાઈ સાઇન, સાઇન એટલે વાયમ જોવાનો, તો સાઇન સેવન પાઈ શું થાય? ઝીરો। હવે આ તો મેં તમને આ દિશામાં મૂલ્ય ખબર પડી ગઈ, આ રીતે તમે કોઈ પણ મૂલ્ય શોધી શકો છો। આ મેં તમને વિષમગળી દિશામાં ફેરવ્યા છે। જો સમગળી દિશામાં ફેરવું તો થીટા ઋણ થાય, થીટા કેવો થાય? ઋણ થાય। અહીંયા લખતો નથી, નહીંતર બધું ભેગું થશે, બીજા એક વર્તુળમાં મેં લખીને રાખ્યું છે, તમને બતાવું, ઋણ થીટા થાય, બીજું વર્તુળ નથી હો, વર્તુળ એ જ છે, પણ મૂલ્યો ઋણ થાય એટલે મેં બીજામાં લખ્યું છે, બધું ભેગું થઈ જાય છે। જુઓ અહીંયાથી આમ ફર્યા તો માઇનસ પાઈ બાય ટુ થયા, અહીં માઇનસ પાઈ થયા, માઇનસ થ્રી પાઈ બાય ટુ, માઇનસ ટુ પાઈ, તો સમગળી દિશામાં થીટા માઇનસ થાય, સમગળી દિશામાં થીટા શું થાય? માઇનસ થાય। હવે આ છેડા ઉપર બંને ભેગા કરો, ઉપરનું જે વર્તુળ હતું એ અને આ, તો કેવા મૂલ્યો થાય? આ બંને છેડા ઉપર જ્યાં વાયમ કોનો હતો? સાઇનનો, તો સાઇન ઝીરો થાય છે આ બંને છેડા ઉપર, અને કોસ આ બંને છેડા ઉપર ઝીરો થાય છે। તો સાઇન જ્યાં ઝીરો થાય છે એ મૂલ્યો મેં અહીંયા લખ્યા છે। સાઇન ક્યાં ક્યાં આગળ ઝીરો થાય છે? ઝીરો પાઈ ટુ પાઈ, જોજો બંને વર્તુળમાં, બરાબર, આમાં દેખાતું નથી, થ્રી પાઈ ફોર પાઈ બતાવું, એક જ મિનિટ હો, દેખાય તો ચલો, અહીંયા આટલું આવી ગયું છે સાઇનવાળું, પાઈ ટુ પાઈ થ્રી પાઈ, નીચે માઇનસ વાળું હતું, બધે વાયમ શું હોય? ઝીરો। તો આ બધા મૂલ્યો માટે સાઇન ઝીરો થાય છે, અને પાઈ બાય ટુ વાળા મૂલ્યો માટે કોસ ઝીરો થાય છે। આ ઉપર નીચેના છેડામાં જુઓ, કોસ ઝીરો, કોસ એટલે એક્સિયામ ઝીરો, તો સાઇન અને કોસના શૂન્યોનો ગણ, શૂન્યોનો ગણ એટલે વિધેયની એવી કિંમતોનો ગણ જ્યાં વિધેયનું મૂલ્ય ઝીરો થતું હોય। બીજા ચેપ્ટરમાં શીખ્યા હશો તમે વિધેય અને એનો ગણ, તો શૂન્યનો ગણ એટલે વિધેયમાં, વિધેયમાં જ્યાં વિધેયનું મૂલ્ય ઝીરો થતું હોય એવી કિંમતોનો ગણ। તો આ બધી કિંમતોને વ્યાપક રીતે મારે લખવી હોય તો કેપાઈ લખાય, જ્યાં કે કોઈ પણ કિંમત હોઈ શકે, શું લખાય? કેપાઈ, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ। અને આ બધી કિંમતોને લખવી હોય તો અયુગ્મ પાઈ બાય ટુ છે,
अयुग्म पाई बाय टू एटले टूके प्लस वन लखाय। शू लखाय? अयुग्म संख्या कई रीते लखाय? टूके प्लस वन। तो टूके प्लस वन पाई बाय टू अहीं मैं लख्यू छे। साइन ना शून्य नो गण अने कोस ना शून्य नो गण आ याद राखवानो छे। दस दस वार लखी नाखजो। साइन ना शून्य नो गण के पाई, ज्यां के बिलोंग्स टू जेड। कोस ना शून्य नो गण टूके प्लस वन पाई बाय टू, ज्यां के बिलोंग्स टू जेड। साइन ना शून्य नो गण के पाई अने कोस ना शून्य नो गण टूके प्लस वन पाई बाय टू, ज्यां के बिलोंग्स टू जेड। हवे आपणे जे एकम वर्तुळ शीख्या छीए एमां एना चरण प्रमाणे चिह्नो याद राखवाना छे। શું યાદ રાખવાનું છે? ચિહ્નો। તો એના ચિહ્નો આપણે જોઈએ, એટલે કે ધન છે કે ઋણ આપણે એ જોવાનું છે। એ ધન છે કે ઋણ, તો એ ધન છે કે ઋણ એ જોવા માટે તમારે ટૂંકમાં ઓલ એસ ટી સી એ યાદ રાખવાનું છે। શું યાદ રાખવાનું છે? ઓલ સચિન તેંડુલકર। શું યાદ રાખવાનું છે? ઓલ સચિન તેંડુલકર, ઓલ એસ ટી સી। ઓલ મતલબ પહેલા ચરણમાં બધા ધન હોય, એસ મતલબ બીજા ચરણમાં સાઇન અને એનું વ્યસ્ત એ ધન હોય, એ સિવાયના બાકીના ચાર વધ્યા। બાકીના ચાર કયા? કોસ, સેક, ટેન, કોટ, બધું અહીંયા ઋણ હોય। જ્યારે ત્રીજા ચરણમાં ઓલ એસ ટી આવે, ટી એટલે ટેન, ત્યાં ટેન અને કોટ ધન હોય, બાકીના બધા ઋણ હોય। જ્યારે ચોથું ચરણમાં ઓલ એસ ટી સી, કોસ અને સેક, કોસ અને સેક આ બંને કેવા હોય? ધન હોય, બાકીના બધા ઋણ હોય। તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, ઓલ એસ ટી સી પહેલા ચરણમાં બધા ધન, બીજા ચરણમાં સાઇન અને કોસેક ધન, એ સિવાયના બાકીના ચારે ચાર ઋણ, ત્રીજા ચરણમાં ટેન અને કોટ ધન, એ સિવાયના બાકીના ચાર ઋણ, ચોથા ચરણમાં કોસ અને સેક ધન, એ સિવાયના બાકીના બધા જ ઋણ। એટલે તમારે એકમ વર્તુળમાં જે મેં લખ્યું છે બધું જ લખીને દોરીને એ રીતે નોટમાં ઉતારીને સમજીને તૈયાર કરવાનું છે। ખાલી આ વિડીયો સાંભળી નથી જવાનો। અને મુખ્ય અગત્યના મુદ્દા, સાઇનના શૂન્યનો ગણ, કોસના શૂન્યનો ગણ અને ચરણ પ્રમાણે ચિહ્ન જે અત્યારે શીખ્યા, એ સાઇન અને કોસના શૂન્યનો ગણ બધાને આવડી ગયો છે। સાઇનના શૂન્યનો ગણ કે પાઈ, કોસના શૂન્યનો ગણ ટૂકે પ્લસ વન પાઈ બાય ટુ, સાઇનના શૂન્યનો ગણ કે પાઈ, બતાવું ફરીથી જોઈ લો, સાઇનના શૂન્યનો ગણ કે પાઈ, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, કોસના શૂન્યનો ગણ ટૂકે પ્લસ વન પાઈ બાય ટુ, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, અને ઓલ એસ ટી સી કયું વિધેય કયા ચરણમાં ધન છે કે ઋણ, બીજું આગળના લેક્ચરમાં જોઈએ। ગુડ બાય।